હવે વાત કરીએ તો અમદાવાદની. અમદાવાદમાં પોલીસ પર થયેલા હુમલાને મહાકાલ સેનાએ સખત શબ્દોમાં વખોડ્યો. પોલીસ સમર્થનમાં આવી સામે. બે દિવસ પહેલા એનઆરસી અને સીએબી બિલના વિરોધમાં અમુક સંગઠનોએ અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સંપૂર્ણ બંધ પાળવાના સ્થાને અમદાવાદના અમુક વિસ્તારોમાં શાંતિની જગ્યાએ હિંસાનું સ્વરૂપ લીધું હતું, જેમાં અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં પોલીસ અને પત્રકારો ઉપર અસામાજિક તત્વો દ્વારા પ્રજાનું રક્ષણ કરતી પોલીસને નિશાન બનાવવામાં આવી હતી. પ્રજાનો બચાવ કરતી પોલીસ ઉપર અસામાજિક તત્વો દ્વારા પથ્થર વરસાવી અધિકારીઓને તેમજ પત્રકારોને લોહીલુહાણ કર્યા હતા. પોલીસ પર થયેલા આ હુમલાને જોતા અમદાવાદની મહાકાલ સેના પોલીસના સમર્થનમાં આવી છે અને પોલીસના સાથને સહકાર સાથે આવા અસામાજિક તત્વો સામે લડવા હંમેશા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું. સેવા, શાંતિ અને સુરક્ષાના સૂત્ર સાથે ચાલતી ગુજરાત પોલીસ પર થયેલા આ હુમલાને મહાકાલ સેના દ્વારા વિરોધ દર્શાવી સખત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો. વિશાલ રાજપૂત, જેડેસ ટીવી, અમદાવાદ. બે દિવસ પહેલા જે અમદાવાદમાં શાહ આલમમાં અને બીજા ઘણા વિસ્તારોમાં જે હિંસા થઈ અને પોલીસ ઉપર હુમલા થયા, એ ખૂબ જ નિંદનીય બાબત છે અને એમને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આ એક જે કાયદા વિશે વાત થઈ છે કે નાગરિકતા સંશોધન કાયદો જે લાગુ કરવાનો, એના વિશે ઘણી અણસમજણના કારણે આ લોકો જે રોડ ઉપર આવે છે, પથ્થરમારો કરે છે અને પોલીસ પ્રશાસન કોઈપણ કાયદાનું પાલન કરવા માટે પોલીસની ફરજ છે અને એ પોલીસ એની ફરજ નિભાવતી હોય અને પોલીસ ઉપર પથ્થરમારો કરવો એ ખૂબ જ ખોટી બાબત છે. આપણે જ્યારે પોલીસને સપોર્ટની વાત કરી છે, પોલીસ અને પ્રશાસનને આ જે પહેલું તો કોઈ પણ દેશમાં તમે રહેતા હોય તમારામાં રાષ્ટ્રપ્રેમ હોવો જોઈએ અને રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ. રાષ્ટ્રનો જ્યારે સારો નિર્ણય થઈ રહ્યો હોય ત્યારે તમામ જનતા રાષ્ટ્રની સાથે છે અને અમે પોલીસ અને પ્રશાસનને આ મુદ્દે 100-100% ખભેથી ખભો મીડાવીને ચાલવા માંગીએ છીએ અને જ્યાં પણ અમારી જ્યારે પણ જરૂર હશે, અમારું સંગઠન છે એના જે સંગઠનમાં જેટલા પણ ભાઈઓ છે એ દરેક પ્રશાસન અને પોલીસની સાથે છે.